કેમ છો બાળકો મજા માને હું તમારી શિક્ષક ડોલીબેન આજે આપણે ધોરણ છ વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ પાંચમો પદાર્થોનું અલગીકરણ આ પાઠમાં આવતી યાદ રાખવાની બાબતો ટૂંકમાં સમજીશું આ પાઠમાં આપણે અલગીકરણની વિવિધ પદ્ધતિઓ વિશે સમજીશું મિશ્રણ એ બે કે બે કરતા વધુ ઘટકોનું બનેલું હોય છે મિશ્રણના ઘટકો ઘન પ્રવાહી કે વાયુ એમ કોઈ પણ સ્વરૂપના હોઈ શકે છે અલગીકરણ એટલે કે સેપરેશન એટલે શું અલગીકરણ એટલે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિ હવે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિઓ તો આ મુજબ છે પેલું હાથ વડે વીણવું બીજું અનાજનું છંડવું ત્રીજું ઉપણવું ચોથું ચાળવું પાંચમું નિક્ષેપણ છઠ્ઠું નિતારણ સાતમું ગાળણ આઠમું બાષ્પીભવન નવમું ઘનીભવન ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકો છૂટા પાડવા માટે હાથ વડે વીણવું અનાજનું છંડવું ઉણપવું અને ચાળવું આ પદ્ધતિઓ વપરાય છે પાણી કે બીજા પ્રવાહીમાં અદ્રાવ્ય પદાર્થ છૂટો પાડવા માટે નિક્ષેપણ નિતારણ અને ગાળણ તેમજ દ્રાવ્ય પદાર્થ છૂટો પાડવા માટે બાષ્પીભવન જેવી પદ્ધતિઓ વપરાય છે મિશ્રણના ઘટકોને છૂટા પાડવા કેટલીક વખત એક કરતાં વધુ પદ્ધતિઓ પણ વાપરવી પડે છે બાષ્પીભવન એટલે શું પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય ઘનીભવન એટલે શું પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવાય સંતુપ્ત દ્રાવણ એટલે શું ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલો હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાડી શકાય નહીં તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે સંતૃપ્ત દ્રાવણ બનાવવાની રીત એક બીકરમાં થોડું પાણી લઈ તેમાં બે ગ્રામ મીઠું નાખીને હલાવો મીઠું પાણીમાં ઓગળી જાય પછી ક્રમશ બે ગ્રામ બે ગ્રામ મીઠું નાખતા જાઓ અને ઓગાળતા જાઓ જ્યારે પાણીમાં મીઠું ઓગળતું બંધ થઈ જાય ત્યારે દ્રાવણને ગાળી લો આ દ્રાવણને તે તાપમાને મીઠાનું સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે ઠંડા પાણી કરતાં ગરમ પાણીમાં દ્રાવ્ય પદાર્થ વધુ ઓગળી શકે છે સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં દ્રાવ્ય પદાર્થ વધુ ઓગળી શકાય છે આમ સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તે અસંતૃપ્ત દ્રાવણ બને છે સંતૃપ્ત દ્રાવણને ઠંડુ પાડવાથી તેમાં દ્રાવ્ય પદાર્થ ઓછો ઓગળતો હોવાથી વધારાનો દ્રાવ્ય પદાર્થ દ્રાવણમાં તળિયે ઓગળ્યા વગરનો જ પડી રહે છે આવી પ્રક્રિયા તમે ઘરે કરી શકો છો અને જોઈ શકો છો એક સરખા જથ્થાના પાણીમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થોના સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી દ્રાવ્ય પદાર્થોના વજન જુદા જુદા હોય છે બસ આટલું જ યાદ રાખશો ને બાળકો ફરી મળીશું આવજો